Animal Awards. ખેલશે ગુજરાત, જીતશે ગુજરાત. રાજ્ય કક્ષાની ચતુર્થ ઓસમ આરોહણ અવરોહણ સ્પર્ધામાં પૂરા જોશ અને ઉત્સાહ સાથે ખેલદિલી બતાવતા 300 યુવા સ્પર્ધકો. પ્રકૃતિના ખોળે શિયાળાની ફૂલગુલાબી ઠંડીમાં વહેલી સવારમાં પૂરા જોશ, ઉમંગ અને ઉત્સાહ સાથે ચતુર્થ ઓસમ આરોહણ અવરોહણ સ્પર્ધાનો ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પાટીલ દ્વારા ઓસમ ડુંગર તળેટી પાટણ વાવ ખાતે ફ્લેગ ઓફ આપીને શુભારંભ કરવામાં આવ્યો હતો. આ સ્પર્ધામાં ભાઈઓ અને બહેનો મળીને 300 સ્પર્ધકોએ ખૂબ ઉત્સાહપૂર્વક ખેલદિલ સાથે ભાગ લીધો હતો. વહેલી સવારે 7:10 આ સ્પર્ધા શરૂ કરવામાં આવી હતી, જેમાં ભાઈઓમાં 10.8 મિનિટ સાથે પિયુષ બારૈયા દ્વિતીય ક્રમાંકે, 10.19 મિનિટ સાથે ડાભી રણછોડ અને તૃતીય ક્રમાંકે 10.21 મિનિટ સાથે વિહાર મારવણિયા, તેમજ બહેનોમાં 12.37 મિનિટ સાથે પ્રથમ ક્રમાંકે ટીશા બાવળિયા, દ્વિતીય ક્રમાંકે 12.50 મિનિટ સાથે રવિના લાઠિયા અને તૃતીય ક્રમાંકે 12.55 મિનિટ સાથે શિલ્પા બારૈયા ઓસમ આરોહણ સ્પર્ધામાં વિજેતા થયા હતા. આ તકે ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્ર પાટડિયાએ સ્પર્ધામાં ભાગ લેનારને અભિનંદન આપતા કહ્યું કે ભારત તથા ગુજરાતના રમતગમતના ખેલાડીઓ વિશ્વ કક્ષાએ ભારતનું નામ રોશન કરે તેવા હર હંમેશ સરકારશ્રીના પ્રયત્ન રહે છે. આ સ્પર્ધામાં રાજ્ય સરકાર દ્વારા સ્પર્ધામાં પ્રથમ નંબરે વિજેતા થયેલ ખેલાડીઓને ₹25,000, દ્વિતીય નંબરને ₹20,000, તૃતીય નંબરને ₹15,000 એમ કુલ મળીને 1 થી 10 નંબર સુધી વિજેતા થયેલ ખેલાડીઓને કુલ 2,34,000 રોકડ ઇનામો, પ્રમાણપત્ર, ટ્રોફી એનાયત કરી સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સમય મર્યાદામાં પૂર્ણ કરેલ સ્પર્ધકોએ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા. આ વિજેતા ખેલાડીઓને આગામી તારીખ 7/1/2024 રોજ યોજાનારી ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં સીધો ભાગ લઈ શકશે. ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ.